કાકા ભાઈ ગઈકાલે પણ ગુરુ પૂર્ણિમા હતી, આજે પણ છે, તો તમારે કઈ કેવું હોય તો ભાઈ? આ એટલે તમામ મારા ગુરુઓને, શિક્ષકોને, મા બાપને, વડીલોને, બધાને વંદન, હેપી ગુરુ પૂર્ણિમા. જયારે શિક્ષકોની વાત નીકળી જાય તો કાકા મારે તમને એવું પૂછવું છે કે તમે કયા વિષયમાં સૌથી નબળા હતા? હું પૂછાય પણ જાણવું છે. ઇતિહાસ, હિસ્ટ્રીમાં નબળા હતા એમ? બહુ. કેમ? હવે એ કારણ નહીં ખબર, પણ મને કોઈ સાલ યાદ નથી રહેતી, શું કરવાનું. પણ તમારા એવા ટીચર નતા આમ જોરદાર તમને શીખવાડે એવું? બે, અમારે ઇતિહાસનો શિક્ષક એટલા બધા ગઈડા હતા ને, એમ એટલા બધા ઉંમર લાયક હતા ને કે ઇતિહાસ પોતે એના સમયથી વધારે પ્રાચીન લાગતું હતું મને. પણ તમને એ ખબર છે કાકા, એક દરેક સ્કૂલમાં એક તો એવા શિક્ષક હોય જ કે તમે ગમે તેટલું પરફોર્મ કરીને એમની સામે મૂકો ને એમને ના જ ગમે. હા બિલકુલ, કઈક તો આમ વાંક કાઢે જ તમારો. એ છે ને, એ કેવા હોય ખબર છે? કેવા? તમે આમને બેસ્ટ એકદમ સ્વાદિષ્ટ ભોજન આપો ને તો એ અલગથી મીઠું મંગાવે એમ. હમણાં જ મેં એક છોકરાને એમ પૂછ્યું, મેં કહું આ તમે ઓનલાઈન જે ભણો છો એમાં મેડમ તમને કેટલું હોમવર્ક આપે? હા. તો મને કે મને નથી મળતું હોમવર્ક. મેં કહું કેમ લા? તો કે મેં મેડમને જ બ્લોક કરી દીધી છે. કે શું વાત કરો છો? બોલ, મેડમ મને બ્લોક કરે છે લા. કોઈ પણ છોકરાને તું પૂછ અત્યારે એવા ધડ દઈને જવાબ આપે છે ને. મેં હમણાં એક જણને પૂછ્યું, મેં કહું તારા પપ્પા મમ્મી શું કરે છે? તો કે મને બીજા સાથે કમ્પેર કરે છે. કોમ્પિટિશન ચાલે છે ને યાર. પણ એક વસ્તુ છે, જે રીતે અત્યારે આ બધું કોરોનાની સિચ્યુએશનમાં બધા ધડાધડ ઓનલાઈન ભણવા માંડ્યા ને, આ આખા જનરેશનને ભવિષ્યમાં એક ટોન્ટ તો સાંભળવા મળશે જ. કયો? કે ભાઈ તમને શું ખબર બોર્ડની એક્ઝામનું પ્રેશર. હા સાચી વાત, સામૂહિક બધા પાસ થયા નહીં, જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. જોયું તે 10મા 12મા નું 100% રિઝલ્ટ છે. અરે અમારી ત્યાં તો જીગીસા બેને તો આખી સોસાયટીમાં મંચુરિયન વેચ્યું. હે, મંચુરિયન? પેડા હોય ને, પેડા વેચવાનું ના હોય એમ નહીં, આ ચાઇનાના લીધે બધા પાસ થયા ને એટલે આ લોકોએ મંચુરિયન રાખેલું એમ. ભાઈ યુટ્યુબ પર શ્યામ પ્રધાન તમને એમ પૂછે છે કે કાકાને ખાસ એવું પૂછજો કે એમને જીવનની ફિલોસોફી કે પછી આમ મોટા શાયરોની શાયરી આ બધું સાંભળવામાં કેમ કંટાળો આવે છે એમ. મને નહીં ગમતું. એટલે એવું કેવું? મારે પણ તમને આ જ પૂછું છું કે એમાં શું આમ લાઈફની ફિલોસોફી સાંભળવામાં કંટાળો આવે? બે, ઓ જીવન ફિલોસોફીથી નથી ચાલતું, જીવન એમને એમ ચાલતું હોય એમાંથી ફિલોસોફી વડે એમનો ધંધો ચલાવતા હોય. સમજો તું? પણ કાકા એવું નહીં, જો અમુક ફિલોસોફી છે ને મોટિવેટ કરે તમને. કઈ? પેલું છે ને કે ભાઈ જો શોધવા પડતો ભગવાન પણ મળે. આ લખવા વાળા પિક્ચર જોવા થિયેટરમાં જાય ને તો અંધારામાં સીટ નથી મળતી, સેના ભગવાન મળી જાય તારે શું. પણ એવું તો જો પેલું પણ છે ને કે ભાઈ હર કામ એસા કરો કે જિંદગી કા આખરી દિન હો. લા, પણ આખરી દિન હોય તો કામ શું કામ કરવાનું એમ, તને એવું ના થાય? તમે ચીડાશો નહીં લા. તારે હું યાર, એ તો લોકો નથી કહેતા કે જો કરો શિદ્દત કે સાથ કરો, પ્યાર કરો તો એસા કરો કે લૈલા મજનુ જૈસા ઇતિહાસ હો જાય. પણ નથી થતું એવું. શું? સેના ઇતિહાસ બન જાય? અત્યારે પ્રેમ કરો ને તો સાવધાન ઇન્ડિયા નો એપિસોડ બની જાય. તો મારે હવે તમને એવું પૂછવું છે, તમે આમ ફિલોસોફીમાં નથી માનતા, પણ જાણે હસબન્ડ વાઈફની વાત નીકળે ને ત્યારે તમે પોતે ફિલોસોફિકલ થઈ જાઓ છો. પણ એમાં ફેર છે લા, એ ફિલોસોફી નથી, ફેક્ટ છે. એમ? તમે જ્યારે ખોટા હો અને તમે ચૂપચાપ બેઠા હો તો તમે બુદ્ધિશાળી છો. હા. પણ તમે જ્યારે સાચા હો અને તોય ચૂપચાપ બેઠા હો તો તમે પરણેલા છો. હું યાર, તને નહીં મજા આવે? આ બધા પરણેલા પુરુષને 100% મજા આવશે. મને મજા જ આવે છે, બોલો. દરેક લેવલ પર પુરુષ છે ને, પુરુષ એ ઓફિસ હોય કે ઘરે હોય, એનું જીવન છે ને તમાલપત્ર જેવું થઈ ગયું હોય. હે? તમાલપત્ર એટલે પેલું પાંદડું નહીં આવતું, હિન્દીમાં શું કહેવાય, તેજ પત્તા. આપણું મસાલો બનાવે એમાં નાખે તે ને. હા, મસાલા નાખતો કે પેલું પાંદડું નાખીએ ને આપણે પેલા પેલું બિરયાનીમાં પુલાવમાં નહીં નાખતા? હા હા, ખબર પડી ગઈ, તમાલપત્ર. એવું આપણું જીવન છે. કેમ? કોઈ પણ શાક બનાવતી વખતે સૌથી પહેલા એને નાખવામાં આવે. હા. અને એ જ શાકને ખાતી વખતે સૌથી પહેલા એને જ ઉંચકીને બહાર નાખી દેવામાં આવે. વેલ્યુ જ નહીં આપણી, આપણું કામ પૂરું એટલે ફેંકી દેવામાં આવે. એટલે તમે તો બહુ ઇમોશનલ થયા. છે કે નહીં એવું આપણું જીવન? હા ભાઈ હા. એક આદર્શ પુરુષ પોતાની પત્નીને દુખી ના જોઈ શકે. હા. અને એક આદર્શ પત્ની પોતાના પતિને સુખી નથી જોઈ શકતી. એટલે એવું ના હોય. ખરે ગલ્લા, રજાના દિવસે પતિ નવરો બેઠો હોય ને તો પત્નીની નજર કેવી હોય ખબર? કેવી? કોક કોન્ટ્રાક્ટર નો મજૂર નવરો બેઠો ખૂણામાં બીડી પીતો હોય ને, એ કોન્ટ્રાક્ટર થી રહેવાય જ નહીં, એને કંઈક ને કંઈક કામ સોંપે જ. સેમ એવું થઈ જાય આપણી ત્યાં. આ લઈ આવ, તે લઈ આવ, પસ્તી આપી આવ, શાકભાજી લઈ આવ, એટલે બેવા દે નહીં દોસ્ત.